તો મિત્રો તમે જે હાલમાં ટેટા જોયું મિત્રો એકદમ નવી ટેક્સટાઇલવાળો, તો મિત્રો તમે એ રીતનું ટેટસ એડિટિંગ કરવા માગતા હોય તો મિત્રો તમારે એના માટે અ લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અને મિત્રો તમને જે આ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જે આ રીતનો ટીમલી બીટમાં પ્રોજેક્ટ મિત્રો, જેમ કે જોઈ લો હોલોડ બીવડ આવે એ રીતનો આપણે ટીમલી બીટમાં પ્રોજેક્ટ છે તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે, જેમ કે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ બીટમાં પ્રોજેક્ટ છે એની મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે ઇમ્પોર્ટ કરી અને મિત્રો તમારે ઓપન કરવાનું રહેશે. તો મિત્રો તમે ઓપન કરશો એટલે મિત્રો આપણું આ રીતના પેજ જોવા મળશે, જેમ કે તમારે આ રીતના ગુજરાતીમાં ટેક્સ લખેલા હોય છે, જોઈ લો મિત્રો આ રીતના છે. અને મિત્રો તમારે બીજી વાત કે તમારે જે અહીં એડિટ બાય છે ત્યાં તમારું નામ લખી દેવાનું છે અને ત્યાર પછી આપણે પહેલે આવી જવાનું છે. તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારે હવે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે, જેમ કે આપણે અહીંથી પ્લસમાં જઈ અહીંથી જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં. મીડિયાવાળા ઓપ્શનમાં જઈને આ રીતનું એક બેકગ્રાઉન્ડ છે એ તમારે એડ કરી લેવાનું છે. અને ત્યાર પછી તમારે જે બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કરી ત્રણ ટપકા પર ક્લિક કરી નહીં તો આપણે ફિલ સ્ક્રીન કરી લેવાનું છે. તો જોઈ લો મિત્રો તમારે આ રીતના ફિલ સ્ક્રીન કરી દેવાનું છે, પહેલાં તો તમારું બેકગ્રાઉન્ડ છે એ મિત્રો. અને ત્યાર પછી તમારે જે બેકગ્રાઉન્ડ છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનું છે, જેમ કે પાછળની સાઈડ ખેંચી અને અટકી જાય તો આવો ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું છે. તો જોઈ લો મિત્રો તમારું આ રીતના બેકગ્રાઉન્ડ છે તમારું ખેંચાઈ જશે અને ત્યાર પછી આપણે પહેલે આવી જવાનું છે મિત્રો. તો મિત્રો તમારે આ રીતના બેકગ્રાઉન્ડ છે એ તમારે ખેંચી લેવાનું છે. અને હવે મિત્રો ત્યાર પછી એકવાર પ્લસમાં ક્લિક કરી અહીંથી આપણે મીડિયામાં આ રીતે બીજું બેકગ્રાઉન્ડ તમને મળશે, આને એડ કરીને આપણે ફિલ સ્ક્રીન પહેલાં કરી દેવાનું છે. હવે મિત્રો આપણે સાઈડમાં ક્લિક કરી અને ત્યાર પછી તમારે પ્લસની નિશાની છે તો મિત્રો આપણે ત્યાં આવી જવાનું છે. અને મિત્રો આપણે તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીને મિત્રો આ ઓપ્શનથી આપણે કટ કરી લેવાનું છે. જોઈ લો મિત્રો એકવાર આ સાઈડથી કટ કરવાનું છે, પછી તમારે આ સાઈડથી કટ કરવાનું છે. તો મિત્રો એકવાર સાઈડમાં ક્લિક કરી પાછું તમારે આગળ જવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારે આ રીતના જોઈ લો, જેમ કે તમારે પ્લસની નિશાની મારેલી છે એની એક સામે એક લીટો નાનો છે જોઈ લો, જેમ કે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. જોઈ લો મિત્રો આ છે. તો મિત્રો આપણે ત્યાં આવી જવાનું છે આ રીતના અને ત્યાર પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીને અહીંથી આપણે કટ કરી લેવાનું છે. તો જોઈ લો આપણું આ રીતના પેજ થઈ જશે. તો મિત્રો હવે તમારે જે કશું કરવાનું નથી આની પર ક્લિક કરી અહીંથી તમારે ઇફેક્ટમાં જવાનું રહેશે મિત્રો. તો મિત્રો તમારે જેમ કે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે હવે તમારે અહીંથી ઇફેક્ટમાં જઈ, ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે. એડ ઇફેક્ટમાં જઈને મિત્રો અહીંથી તમારે બ્લિંક લખવાનું છે મિત્રો. જોઈ લો આ રીતના લખવાનું છે બ્લિંક અને ત્યાર પછી આ રીતનો ઇફેક્ટ તમને મળી જશે. તો એની પર ક્લિક કરી લેવાનું છે, અહીંથી તમારે પહેલાં પ્લસ મારી દેવાનું છે, પ્લસ મારી એન્ડમાં જતું રહેવાનું છે આ રીતના અને ત્યાર પછી આ રીતના આપણે ખેંચી લેવાનું છે. તો જોઈ લો મિત્રો તમારે આ રીતનો ઇફેક્ટ છે એ તમારો બની જશે. તો હવે મિત્રો તમારે આની પર ક્લિક કરવાનું છે, જે આ ઇફેક્ટ બનાવ્યો મિત્રો બેકગ્રાઉન્ડ એની પર ક્લિક કરી અહીં ક્લિક કરી અહીંથી આપણે કોપી લેયર કરી લેવાનું છે. તો કોપી લેયર કરી અને ત્યાર પછી પાછળ જવાનું છે, જ્યાં આપણે પ્લસ નિશાની જોવા મળે ત્યાં આપણે ઊભું રહી જવાનું, જેમ કે અહીં રોકાઈ જવાનું છે મિત્રો. જેમ કે આ રીતના તમારો સીધો લાલીટો થઈ જશે ત્યાં તમે ઊભા રહેશો. તો હવે તમારે અહીં ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે. તો મિત્રો જો તમારે આ રીતના પ્લસની નિશાની છે મિત્રો આપણે ત્યાં આવી જવાનું છે, એટલે ત્યાર પછી લાલ નિશાની થઈ જશે અને ત્યાર પછી અહીં ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે. તો જોઈ લો મિત્રો તમારે આ રીતના પેસ્ટ કરવાનું રહેશે મિત્રો આખા સોંગમાં મિત્રો. જેમ કે તમારે એકવાર ફરીથી બતાવું છું, જોઈ લો મિત્રો તમારે આગળ જવાનું છે, જેમ કે અહીં મિત્રો 6:28 આવી, હવે તમારે અહીં ક્લિક કરી અહીંથી પેસ્ટ કરી લેવાનું છે મિત્રો આ રીતના. તો હું આખા સોંગમાં આ રીતના પેસ્ટ કરી લઉં છું, તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું. તો મિત્રો જોઈ લો તમારે આ રીતના આખા સોંગમાં તમારે ઇફેક્ટ છે મિત્રો, જોઈ લે આ રીતના છે. તો મિત્રો તમારે પેસ્ટ કરી દેવાનું છે છેલ્લે. જોઈ લો મિત્રો આ રીતના મિત્રો પૂરેપૂરો આપણે ઇફેક્ટ પેસ્ટ કરી હવે તમારે પહેલે આવી જવાનું છે. અને ત્યાર પછી મિત્રો તમારે આ રીતના પહેલે આવશો તો મિત્રો તમને આ રીતના લાલ જેવું બધા ટપકા તમને જોવા મળશે. તો મિત્રો તમારે એની પર ક્લિક કરી જેટલા આપણે તમારા જે ઇફેક્ટ છે મિત્રો એ બધા પર આ રીતના પકડી અને ખરા નિશાની કરી લેવાની છે મિત્રો. તો જોઈ લો મિત્રો તમારે આ રીતના ખરા નિશાની કરવાની રહેશે મિત્રો. તો જોઈ લો મિત્રો તમારે પૂરેપૂરું જેમ કે મિત્રો જે આપણે જે બેકગ્રાઉન્ડ છે એની પર સુધી આપણે આ રીતના ક્લિક કરી અને હવે તમારા બીજા નંબરનું ઓપ્શન છે જોઈ લો ઉપરથી હું તમને બતાવું છું આ છે. તો એની પર આપણે ક્લિક કરી લેવાનું છે એટલે મિત્રો તમારું એક ગ્રુપ બની જશે આખું. જોઈ લો જેમ કે આ ઇફેક્ટવાળો એક ગ્રુપ બની જશે મિત્રો આ રીતના. તો મિત્રો ત્યાર પછી તમારે હવે કશું કરવાનું નથી મિત્રો, જેમ કે મિત્રો તમારે પહેલાં તો તમારા જે આ છે મિત્રો એના અહીં બધું પકડી લેવાનું છે મિત્રો. જેમ કે
एक वार आने पकड़वानु छे, अहीं पकड़ी अने नीचेनी साइड आपणे खेंची लेवानु छे। जेम के मित्रों तमारो सॉन्ग ऊपर राखवानो, आ रीतना खेंची राखवानु छे मित्रों, आ रीतना खेंची राखी अने मित्रों त्यार पछी सॉन्ग ऊपर मूकी देवानु छे। हवे मित्रों तमारे इफेक्टने पकड़वानो छे आ रीतना, एने पण आपणे सॉन्ग पर मूकी देवानो छे। जेम के तमारो सॉन्ग बेकग्राउंड अने पछी तमारो आ बेकग्राउंड आवो जोईए मित्रों। तो मित्रों जो लो तमारे आ रीतना राखवानुं छे, पहला आपणे सॉन्ग पछी तमारे बेकग्राउंड पीळू अने पछी तमारे लाल वाळो इफेक्ट। तो मित्रों जो लो तमारे आ रीतना राखवानुं रहेशे मित्रों। એટલે તમને અહીંથી બધા ટેક્સ જોવા મળશે, જે વ્હાઇટ કલરના જોઈ લો આ રીતના છે। તો હવે તમારે પહેલાં તો જેમ કે મિત્રો તમારો ફોટો એડ કરી લેવાનો છે। તો મિત્રો ત્યાર પછી તમારે પ્લસમાં જે મીડિયામાં જઈને આ રીતનો પીએનજી ફોટો મળી જશે, તો મિત્રો આપણે એડ કરી અને સાઈડમાં ક્લિક કરી પૂરું કટ કરી અને મિત્રો તમારે બેકગ્રાઉન્ડ આ છે મિત્રો ફોટો, એને આપણે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે આ ઓપ્શનથી। અને ત્યાર પછી મિત્રો તમારે જે આ ફોટો છે એ પણ મિત્રો તમારે આ રીતના રાખી લેવાનો છે। તો જોઈ લો આપણું આ રીતના પેજ થઈ જશે મિત્રો। તો મિત્રો હવે તમારા ટેક્સ ઉપર આવી જવાનું છે, જોઈ લો નીચે ખેંચી અને પહેલા નંબરનો આ ટેક્સ છે એની પર ક્લિક કરવાનું છે। એની પર આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ જવાનું છે આપણે એડિટના ઓપ્શનમાં જવાનું છે મિત્રો। તો જોઈ લો તમારે એડિટના ઓપ્શનમાં જઈ અને મિત્રો ત્યાર પછી તમારે ખાલી ફોન્ટ એડ કરવાનો છે। જેમ કે મિત્રો તમારે જે અહીં ક્લિક કરવાના ખૂણો દેખાય છે મિત્રો ઉપરની સાઈડ આ, તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી અહીંથી તમને આ રીતનો એક ફોન્ટ આપણે સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો। જેમ કે તમને ડાઉનલોડના ફોલ્ડરમાં મળી જશે આ રીતનો ફોન્ટ, તો મિત્રો તમારે ફોન્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને એડ કરી અને આ રીતના એડ થઈ જશે। ખાલી એની પર ક્લિક કરી અને ત્યાર પછી તમારે જેમ કે આ રીતના પેજ થઈ જશે, હવે ખરા નિશાની કરી લેવાનું છે વ્હાઇટ કલર રાખીને। તો મિત્રો તમારો વ્હાઇટ કલર સિલેક્ટ કરવાનો રહેશે, જેમ કે મિત્રો જોઈ લો જે આ વ્હાઇટ કલર છે તો એની પર આપણે ક્લિક કરશું એટલે મિત્રો તમારે અહીંથી વ્હાઇટ પર ક્લિક કરશું એટલે તમારું સિલેક્ટ થઈ જશે અને ખરા નિશાની કરી બે વાત આપણું આ રીતના પેજ થઈ જશે। તો હવે તમારે કશું કરવા નથી મિત્રો, મોવ ટુ ટ્રાન્ઝેક્શનમાં જઈ અને ઉપરની સાઈડ આપણે ખેંચી લેવાનું છે। તો જો મિત્રો તમારે આ રીતના રાખવાનું રહેશે જે તમારા ટેક્સ છે મિત્રો। અને અહીંથી તમારે થોડું ઝૂમ કરવું હોય તો તમે આ રીતના ઝૂમ પણ કરી શકો છો। તો જો મિત્રો તમારે આ રીતના ઝૂમ કરી લેવાનું છે અને મિત્રો આ રીતના આપણે સેટ કરી લેવાનું છે। તો જોઈ લો આપણું આ રીતના પેજ થઈ જશે મિત્રો। હજુ તમને એકવાર ફરીથી બતાવું છું, જોઈ લો મિત્રો તમારા જે ટેક્સ છે મિત્રો, તો આપણે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કરી અહીંથી જવાનું છે એડિટના ઓપ્શનમાં, એડિટના ઓપ્શનમાં જઈ અને ત્યાર પછી તમારે જેમ કે અહીં ક્લિક કરવાનું છે, અહીં ક્લિક કરીને મિત્રો તમારે આ રીતનો એક ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો। તો આ ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, આ રીતના સિલેક્ટ કરી હવે જવાનું છે આપણે કલરના ઓપ્શનમાં, કલરમાં જઈ અહીંથી તમે બે વાર ક્લિક કરશો એટલે વ્હાઇટ કલર તમને જોવા મળશે આ રીતના બધા કલર। તો આમાંથી એક વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનો છે, હવે તમારે ખરા નિશાની કરી લેવાની છે અને ત્યાર પછી મિત્રો તમારે મોવ ટુ ટ્રાન્ઝેક્શનમાં જઈ અને આ રીતના ઉપરની સાઈડ ખેંચી લેવાનું છે। તો જોઈ મિત્રો તમારે આ રીતના ખેંચવાનું રહેશે મિત્રો અને ત્યાર પછી આ ઓપ્શનમાં જઈ અને આ રીતના તમે ઝૂમ પણ કરી શકો છો। તો જોઈ મિત્રો તમારે આ રીતના ઝૂમ કરી અને આ રીતના મૂકી દેવાનું છે। તો જોઈ મિત્રો તમારે આ રીતના બધા ટેક્સમાં તમારે ફોન્ટ એડ કરી લેવાનું છે અને પછી આપણે ઇફેક્ટ એડ કરવાનો રહેશે મિત્રો। તો મિત્રો જોઈ લો હું તમને ફરીથી બતાવી દઉં છું મિત્રો, જેમ કે કશું કરવાનું નથી મિત્રો, તમારા ટેક્સ છે તો આપણે ટેક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે, આ ટેક્સ છે તો એની પર ક્લિક કરી હવે જવાનું છે આપણે એડિટના ઓપ્શનમાં, એડિટના ઓપ્શનમાં જઈ અને ત્યાર પછી તમારે આ ખૂણો છે તો આપણે ખૂણામાં ક્લિક કરવાનું છે, ત્યાં ક્લિક કરી અને ત્યાર પછી તમને આ રીતનો ફોન્ટ મળશે તો ફોન્ટ ઉપર સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે કલરમાં જવાનું છે, કલર મિત્રો ઉપર ક્લિક કરશો એટલે વ્હાઇટ કલર અહીંથી આપણે સિલેક્ટ કરવાનું છે, વ્હાઇટ કલર સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે અહીં ખૂણામાં બે વાર ક્લિક કરવાનું છે, એક અને બે, એટલે આપણો આ રીતના પેજ થઈ જશે। તો હવે તમારે કશું કરવાનું નથી, તમારે ફોન્ટ છે મિત્રો જેમ કે આ જે આપણે ફોન્ટ એડ કર્યો એને તમારે અહીંથી મોવ ટુ ટ્રાન્ઝેક્શનમાં જઈ અને અહીંથી તમારે ઝૂમ કરવાનું છે આ ઓપ્શનમાં જઈને મિત્રો। તો મિત્રો આપણે પહેલાં તો તમારે જેમ કે આ ઓપ્શનમાં જઈ અને આપણે પહેલાં તો ઉપર ખસેડી લેવાનું છે, ઉપરની સાઈડ જોઈ લો આ રીતના, તો મિત્રો તમારે આ રીતના ઉપરની સાઈડ ખસેડી લેવાના છે મિત્રો। મિત્રો તમારે આ રીતના ઉપરની સાઈડ ખસેડીને આ ઓપ્શનમાંથી આપણે ઝૂમ કરી લેવાનું છે। તો મિત્રો હું આખા સોંગમાં આ રીતના ફોન્ટ સેટ કરી લઉં છું મિત્રો, તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો। તો મિત્રો તમારે આ રીતના ફોન્ટ એડ કરી લેવાનું છે, હવે તમારે ઇફેક્ટ એડ કરવાનું છે, પૂરું કટ કરી દેવાનું છે મિત્રો। તો મિત્રો તમને જે આ રીતનો એક ઇફેક્ટનો પ્રોજેક્ટ મળી જશે તો ખાલી તમારે ઓપન કરી મિત્રો, મિત્રો જે કેડી કેડી લખેલું છે એમાં ઇફેક્ટમાં જઈને અહીંથી આપણે ત્રણ ટપ પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન છે તો એની પર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો ત્યાર પછી તમારે પૂરું કટ કરી અને ત્યાર પછી તમારે પૂરું કટ કરી હવે તમારે જે પ્રોજેક્ટ છે એને ઓપન કરી અને મિત્રો તમને નીચે ટેક્સ્ટ જોવા મળશે, તો આપણે જે આ લખેલું છે એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈને અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે। તો જો મિત્રો તમારે આ રીતના પેજ થઈ જશે મિત્રો। મિત્રો હું જેમ કે તમને ફરીથી બતાવું છું, જોઈ લો મિત્રો તમારા આ ટેક્સ છે, ખાલી ટેક્સ ઉપર ક્લિક કરી અહીંથી ઇફેક્ટમાં જઈને અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે।
તો મિત્રો જોઈ લો તમારે આ રીતના આખા સોંગમાં પેસ્ટ કરવાનું રહેશે. તો મિત્રો હું ફટાફટથી આ રીતના પેસ્ટ કરી લઉં છું, તો એટલા સુધી એ વિડીયો સ્કીપ કરું છું. તો મિત્રો તમારે આ રીતના ઇફેક્ટ એડ થઈ જાય એટલે ખાલી તમારે અહીં એક PNG એડ કરવાનું છે. મિત્રો PNG તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે એડ કરવાની રહેશે મિત્રો. અને મિત્રો આપણું આ રીતના સ્ટેટસ બની જાય એટલે ખાલી અહીં ક્લિક કરી એક્સપોર્ટ કરી લેવાનું છે. તો મિત્રો તમારું આ રીતના સ્ટેટસ 100% તમારું બની જશે. તો ચાલો મિત્રો આપણે બીજા વિડીયોમાં